स्मार्ट सिटी वडोदरा नगरी चोमासामां खाड़ोदरा नगरी बनी छे। शहेरना पूर्व विस्तारमां रोड पर खाड़ाओ अने जोखमी भूवाओ पड़ता शिवसेना द्वारा तंत्रनी कामगीरी सामे सवालो उठाव्या छे। वडोदरा शहेरने स्मार्ट सिटी बनाववानी वातो हवे मात्र कागळ पूरती सीमित रही होय तेवुं जणाय छे। शहेरमां चोमासानी ऋतुमां ठेर ठेर रोड रस्ताओमां खाड़ाओ पड़ी रह्या छे, जे वाहनधारीओ राहदारीओ माटे जोखमी साबित थई शके तेम होवा छतां तंत्र के स्थानिक म्युनिसिपल काउंसिलरो द्वारा आ बाबते ध्यान आपवामां नथी आवी रह्युं। जाणे कोई मोटा अकस्मातनी राह जोता होय तेम जणाय छे। स्मार्ट सिटी अंतर्गत वडोदरा महानगरपालिकाना तंत्र द्वारा માનીતા વિવિધ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હોય અને ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો સાથે શિવસેના ઉપપ્રમુખ તેજસભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું। શહેરના પૂર્વ વિસ્તારોમાં અવારનવાર ખાડાઓ પડતા વાહનો ફસાય છે, જેના કારણે ટ્રાફિક અવરોધાય છે, લોકોને અગવડો ઊભી થાય છે। ત્યારે શહેરના ખોડિયારનગર ચાર રસ્તા નજીક ભૂવો પડ્યો હતો, જેમાં આખે આખો માણસ સમાઈ જાય તેવો ભૂવો પડ્યો હતો। જ્યારે કે અહીં થોડા મહિનાઓ પહેલાં જ અહીં રોડનું નવીનીકરણ થયું છે, તેમ છતાં ભૂવો પડતા લોકો માટે જોખમ ઊભું થયું છે। તેમ છતાં સ્થાનિક કાઉન્સિલરો કે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નથી આવી રહ્યું તેવા આક્ષેપો સાથે આવી તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી શિવસેના દ્વારા કરવામાં આવી હતી। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર અંકુશ વગરના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપના કારણે પૂર્વ વિસ્તાર હવે ખાડોદરા નગરી તરીકે જાણીતું થઈ ગયું છે। છાશવારે તૂટતી પાણીની લાઈનો રોડ બેસી જવા, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં રસ હોય એ પ્રમાણેનું લાગી રહ્યું છે। ગઈકાલે પણ આપણે જોયું કે ઘણી જગ્યાએ વાહનો ફસાયા હતા, કોર્પોરેશનની ગાડી પણ ફસાઈ હતી। આજે ખોડિયારનગર ચાર રસ્તા પાસે આ મોટો મસ્ત ભૂવો પડ્યો છે, જેમાં આખોને આખો માણસ અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો છે। થોડાક મહિના પહેલાં જ આ રોડની સમારકામ અને નવીનીકરણ થયું છે, તો કયા પ્રકારની કામગીરી કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટરે કરી એ જોવાનું રહ્યું। માત્ર ને માત્ર ખિસ્સા ભરવામાં માહિર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પૂર્વ વિસ્તારમાં પાપાગાર અને નરકાગાર સ્થિતિ થઈ રહી છે। મારી સ્પષ્ટ માંગ છે કે આવા અધિકારીઓ ઉપર અને કોન્ટ્રાક્ટરના જે પણ માણસો છે કે જે કોઈ કોન્ટ્રાક્ટર છે એની ઉપર સખતમાં સખત પગલાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અને મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેવા જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, વડોદરા શહેર શિવસેના ઉપપ્રમુખ।